ખેડૂતોના અને ગ્રામજનોના પ્રશ્ને હંમેશા જાગૃત રહેતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ વધુ એક વખત ખેડૂતોની મદદે દોડી આવ્યા। ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે માટે લગત સત્તાવાળાઓ દ્વારા ખંભાળિયા પાસેના કુવાડવામાં ખેડૂતોની જમીનો તેઓની મંજૂરી વગર અને વળતર વગર સત્તાવાળાઓ દ્વારા બળજબરીથી પોલીસ બંદોબસ્ત સાથે સંપાદિત કરાઈ રહી હતી। આ ગંભીર બાબતની જાણ થતાં સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ સ્થળ ઉપર દોડી ગયા તેમજ ખેડૂતોની વ્યથા સાંભળી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુવાડિયા ખાતે ખેડૂતોની જમીનનું નિયમ વિરુદ્ધનું થઈ રહેલું સંપાદન તાકીદે અટકાવી ખરા અર્થમાં વધુ એક વખત સાચા જનપ્રતિનિધિ તરીકેનું ઉદાહરણ પૂરું પાડ્યું અને ખેડૂતો માટે જરૂરી સૂચનાઓ આપી ખુલાસાઓ તંત્ર પાસે માંગી જગતના તાતના હિતને તાત્કાલિક પ્રાધાન્ય અપાવ્યું હતું। Totally disappointed in you. I thought you were a very fine officer who would go by the books, who would go by ethics. I'm very disappointed in you. No, you're not at all ethical today. Ask this question to yourself. I do not want to publicly debate this and put you down because I sort of respect your position, but you've done a very unethical job. You couldn't have gone ahead and filled up as well. Likhit consent. Consent is what, according to you? It's on papers, right? Yes, ma'am. Or in principle? No, on papers. Sure. तो एनो मतलब तमे जबरदस्ती करू ने मिसयूज योर पावर। वो શું કામ કોઈ ખેડૂત બોલા ઇટ મીન્સ યુ મિસયુઝ યોર પાવર યુ ટેક અ કન્સેન્ટ ઇન રિટર્ન। તમે મને કહો છો કન્સેન્ટ લીધું। કન્સેન્ટ ઇઝ નેવર વોકલ। અત્યારે શું કરવાનું? અત્યારે કન્સેન્ટ ઇઝ નેવર વોકલ। શો ઇટ ટુ મી ઓન પેપર્સ। આઈ વિલ એગ્રી વિથ યુ। Why are you terrorizing my farmers? What is going on here? No, what is the reason? They are all here in front of you.